નમસ્કાર મિત્રો, મારી YouTube ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે. આપણી ઇમ્યુનિટી સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક શક્તિ પાવરફુલ બનાવી હોય તો એના માટે શું કરવું? આયુર્વેદની અંદર ચરક ઋષિએ બતાવેલું ઔષધિ કેવી રીતે તૈયાર કરવી એનો ઘરેલું ઉપચાર હું તમને બતાવું છું. તો એના માટે સૌથી પહેલાં આપણે જોઈશે ગળો, જેને હિન્દીની અંદર ગિલોય કહેવામાં આવે છે અને ગુજરાતીમાં આપણે ગળો કહીએ છીએ. 10-15 જેટલા આપણે તુલસીના પાન લેવાના, આદુનો થોડોક ટુકડો આપણે ઉપયોગમાં લેવાનો છે, થોડાક કાળા મરી જેને હિન્દીમાં કાલી મિર્ચ કહેવામાં આવે છે અને એક ગ્લાસ પાણી. એના માટે આપણે એક તપેલીની અંદર એક ગ્લાસ પાણી લઈશું, એક ફૂટ જેટલો ટુકડો ગળોનો લઈશું અને એને ધોઈ સાફ કરી અને પછી નાના નાના ટુકડા કરી દઈશું. હવે આપણે ગળોનો આ રીતે નાના નાના ટુકડા કરી દઈશું. સૂકી ગળો હોય તો એનો પાવડર બનાવીને પણ તમે ઉપયોગ કરી શકો છો. હવે આપણે એક ટુકડો આદુ લઈશું, આદુને પાણીથી બરાબર ધોઈ અને પછી એના નાના નાના આ રીતે ટુકડા કરી દેવાના. 10-15 જેટલા કાળા મરી લઈ શકો છો. તો આ રીતે આપણે કાળા મરીને ખાંડણીની અંદર ખાડી દઈશું. પાણીની અંદર આપણે ગળો એડ કરીશું. મરી પાવડર, જે કાળા મરી આપણે વાટ્યા હતા, એ કાળા મરીનો ભૂકો આપણે એની અંદર એડ કરીશું. જે આપણે આદુના ટુકડા કર્યા હતા એ આદુના ટુકડા આપણે એની અંદર એડ કરીશું. તુલસીના પાન પણ આપણે ચોખ્ખા પાણીની અંદર ધોઈ દઈશું. હવે આપણે તુલસીના પાન એની અંદર એડ કરીશું. તો આ રીતે ગળો, તુલસીના પાન અને આદુ એક ગ્લાસ પાણી લઈ અને બરાબર ઉકાળવાનું. ચોથા ભાગનું પાણી વધે ત્યાં સુધી આ ઉકાળો આપણે થવા દેવાનો છે. હવે આપણો ઉકાળો બનીને તૈયાર છે, માત્ર ચોથા ભાગ જેટલું જ પાણી વધ્યું છે અને ધીમા તાપે જ આ ઉકાળો કરવાનો છે. હવે આપણે એને એક ગ્લાસની અંદર ગળી લઈશું અને આ ઉકાળો આપણે નિયમિત સવારે ઉઠી અને નરણા કોઠે દરરોજ ભૂખ્યા પેટે પીવાનો છે. આપણા ગ્લાસની અંદર ચોથા ભાગ જેટલું પાણી વધ્યું છે. તો હવે આપણે આ ઉકાળો ગરમ છે, થોડોક ઠંડો થાય પછી તમે પી શકો છો. નાના બાળકોને પણ તમે અડધી ચમચી કે ચમચી ઉંમર પ્રમાણે આપી શકો છો. આની કોઈ આડઅસર નથી અને એનાથી આપણી ઇમ્યુનિટી સિસ્ટમ છે એટલે કે રોગ પ્રતિકારક શક્તિ પાવરફુલ થાય છે, જેથી આપણા શરીરમાં કોઈ પણ વાયરસ જલ્દીથી અસર કરતો નથી. તમને કોઈ પણ પ્રકારનો રોગ થયો હોય, બીમારી હોય કે કોઈ પણ પ્રકારની ડૉક્ટરની કે વૈદ્યની દવા ચાલતી હોય તો એમની સલાહ લઈ અને પછી જ આ ઉકાળો પીવા માટે વિનંતી. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.